नमस्कार विद्यार्थी मित्रों, निरकंठ विद्यापीठ शाला परिवार में आप सबनु हार्दिक स्वागत करू छु। मित्रों, धोरण 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે નવોદયની પરીક્ષા માટેનો આપણે જે આ લેક્ચર છે એ લસા અને ગુસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવી આ ચેપ્ટરમાં આપણે આગળ અમારા વિડિયો લેક્ચરમાં લસા કઈ રીતે મેળવાય અને ગુસા કઈ રીતે મેળવી શકાય એ અંગે વિગતવાર ચર્ચા કરીતી મિત્રો। અને લસા અને ગુસા સરળ રીતે કઈ રીતે મેળવી શકાય એ અંગેની પણ આપણે વિગતવાર વાત કરીતી મિત્રો। આજના અમારા વિડિયો લેક્ચરમાં આપણે લસા અને ગુસા એ ચેપ્ટરમાંથી નવોદયની પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ અંગે વિગતવાર વાત કરશું। મિત્રો, જો તમને આ દાખલામાં કે આ ચેપ્ટરમાં કાંઈ પણ ન સમજાતું હોય કે કોઈ પણ દાખલો ન આવે કે ન સમજાય તો તમે મારો આ WhatsApp મોબાઈલ નંબર છે એ લખી લેજો। લસા આપેલો છે અને ગુસ્સા શોધવાનો છે।
તો આ દાખલાની રીત પણ ઉપર મુજબ છે મિત્રો તો ઉકેલ જોઈએ તો ગણને સંખ્યાઓનો ગુણાકાર બરોબર લસાઅ ગુણ્યા ભૂસા તો ગણને સંખ્યાનો ગુણાકાર અહીંયા કેટલો આપેલો છે તો 1755 બરોબર લસાઅ આપેલો છે 585 ગુણ્યા ભૂસા કારણ કે ભૂસા આપણે શોધવાનો છે તો જે શોધવાનો છે કે અહીંયા લઈ લો માટે ભૂસા બરોબર ગણને સંખ્યાનો ગુણાકાર 1755 થાય છે અને છેદમાં લસાઅ લેવાનો છે એટલે છેદમાં લસાઅ છે 585 તો હવે તમે 1755 ને 585 વડે ભાગાકાર કરતા જવાબ મળશે 3 તો આ સંખ્યાનો ગુસાઅ છે 3 મિત્રો દરેક દાખલાના ગુણાકાર ભાગાકાર તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ અને એની માટે પાયાનું જે જ્ઞાન તમને ઘડિયાળનું હોવું જોઈએ 1:30 ઘડિયાળ તમને કડકડાટ મોઢે આવતા હોવા જોઈએ તો તમે ગુણાકાર ભાગાકાર સારી રીતે કરી શકશો મિત્રો અહીંયા ગુણનફળ એટલે ગુણાકાર એવો અર્થ થાય છે નવોદયમાં ઘણા એ ટાઈપના શબ્દો છે કે જેની તમને જાણકારી હોવી જોઈએ દાખલા તરીકે અભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા બરોબર જોડગુણ સંખ્યા સહગુણ સંખ્યા આ દરેક શબ્દના અર્થ શું કહેવા માંગે છે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ અને આ અંગે મેં આગળના મારા વિડિયો લેક્ચરમાં તમને વિગતવાર વાત કરેલી છે છતાં પણ તમને ન સમજાય તો તમે મારા WhatsApp ઉપર મને પ્રશ્ન પૂછી શકો છો મિત્રો અને હવે આગળનો એક પ્રશ્ન લઈએ તો નીચેનામાંથી કઈ જોડીનો ગુસાઅ 1 છે તો આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા 1 હોય છે જો આના નિયમો તમને યાદ છે તો તમને સાચો જવાબ તરત જ મળી જશે મિત્રો તો અહીંયા એ ઓપ્શન છે 5 અને 15 બી ઓપ્શન છે 4 અને 20 સી ઓપ્શન છે 3 અને 15 અને ડી ઓપ્શન છે 2 અને 5 તો આમાં જોઈએ આપણે કે 15 એ વિભાજ્ય સંખ્યા છે આમાં 4 અને 20 બંને વિભાજ્ય સંખ્યા છે આમાં 15 વિભાજ્ય છે અને 2 અને 5 આ જોડી જે છે એ અવિભાજ્ય સંખ્યા છે તો અભાજ્ય સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાના ફક્ત બે જ અવયવ પડતા હોય એક એ સંખ્યા પોતે અને એક છે એ 1 દાખલા તરીકે 2 લઈએ તો 2 એકા 2 5 લઈએ તો 5 એકા 5 તો 2 અને 5 ની જોડીનો બે અને 5 ની જે જોડી છે એ અવિભાજ્ય જોડી છે અને એનો ગુસાઅ છે 1 માટે અહીં અવિભાજ્ય જોડી કઈ છે 2 અને 5 તો આ રીતે તમારે જો એના નિયમો તમે પાકા કર્યા છે તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો મિત્રો અવિભાજ્ય અને વિભાજ્ય એમાં પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આગળના મારા વિડિયો લેક્ચરમાં મેં તમને સારી રીતે સમજાવેલું છે કે અભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના ફક્ત ને ફક્ત બે જ અવયવ પડતા હોય તે અભાજ્ય સંખ્યા કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના બે કરતા વધારે અવયવ પડતા હોય તે સંખ્યા વિભાજ્ય કહેવાય હવે પછી આપણે ચોથો દાખલો લઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 7 નો ગુસાઅ કેટલો થાય તો ગુસાઅના નિયમ પ્રમાણે ગુસાઅ મેળવવા તમામ સંખ્યાઓના સામાન્ય અવયવોનો ગુણાકાર લેવો પડે આખા જાણતા સામાન્ય અવયવ એટલે કેવા તો ત્રણેયમાં હોય તેવા અને સૌથી ઓછી વાર વપરાયેલો હોય એવો અવયવ સામાન્ય એટલે ત્રણેયમાં હોય તેવો તો જુઓ તમે અહીંયા તો આપણે ગુસાઅ મેળવવા તમામ સંખ્યાઓના સામાન્ય અવયવોનો ગુણાકાર લેવો પડે માટે ત્રણેયના અવયવ જૂથમાં હોય તેવો સામાન્ય અવયવ અહીંયા કયો છે ત્રણેય જૂથમાં હોય એવો સામાન્ય તો તમે જોઈ શકો છો અહીંયા 5 છે આ જૂથમાં પણ 5 છે અને આ જૂથમાં પણ 5 છે તો આ રીતે આ સંખ્યામાંથી અવયવ 5 છે માટે આનો ગુસાઅ કયો થાય 5 ખાસ યાદ રાખજો મિત્રો ગુસાઅ માટે ત્રણેય જૂથમાં હોય તેવો અને સૌથી ઓછી વાર એવો હોય તેવો અવયવ લેવાનો છે આ ખાસ નિયમ યાદ રાખજો હવે પછી આપણે આગળનો એક દાખલો જોઈએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7
ગુસ્સા કેવું તો ઉપરના દાખલામાં આપણે ગુસ્સા વિશે માહિતી મેળવી હવે પછીના દાખલામાં આપણે લસાઅ શોધવાનો છે તો લસાઅ મેળવવા વધુ અવયવ ધરાવતા જૂથ લેવાના છે કે જે અવયવ સૌથી વધુ વાર આવેલો હોય તેવો તેવો આવે તો જોઈ આયા તમે તો અહીંયા જોઈ શકો છો 3 અને 3 તો અહીંયા 3 લીધા પછી અહીંયા 5 × 5 બે વાર છે જ્યારે અહીંયા 5 × 5 × 5 ત્રણ વાર છે તો વધુ વાર કયો આવ્યો છે આ તો 3 × 5 × 5 × 5 × 1 7 લેવાના છે એટલે × 7 તો આ આપેલ રકમ 3 × 5 × 5 × 5 × 7 એનો ગુણાકાર કરવાથી આપણે જવાબ મળશે 2625 તો આનો લસાઅ કેટલો છે 2625 તો આ રીતે તમે લસાઅ અને ગુસાઅ ચેપ્ટરમાં જો લસાઅ આપેલો હોય અને બંને સંખ્યાઓનો ગુણાકાર આપેલો હોય તો ગુસાઅ કઈ રીતે શોધી શકો એ આપણે જોયું અને જો ગુસાઅ આપેલો હોય અને લસાઅ શોધવાનો હોય તો બંને સંખ્યાઓના ગુણાકાર આપેલો હોય તો કઈ રીતે આપણે જવાબ મેળવી શકીએ એ પણ આપણે આગળના દાખલામાં જોયું હવે પછી આપણે આગળનો એક દાખલો જોઈએ તો બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ અનુક્રમે 2 અને 360 છે એમાંથી એક સંખ્યા 18 હોય તો બીજી સંખ્યા શોધો થોડો જુદી રીતનો દાખલો છે કે અહીંયા લસાઅ અને ગુસાઅ બંને આપેલા છે અનુક્રમે એટલે ક્રમ પ્રમાણે 2 અને 360 તો એક સંખ્યા 18 હોય તો બીજી સંખ્યા શોધો તો આની માટે તમારે બીજી સંખ્યા શોધવાની છે માટે બીજી સંખ્યા બરોબર લસાઅ ગુસાઅનો બંનેનો ગુણાકાર કરવાનો છે અને એને પહેલી સંખ્યા વડે ભાગવાનો છે એટલે તમને બીજી સંખ્યા મળી જશે તો આ દાખલો પણ તમારે આની રીત પણ ખાસ યાદ રાખવાની છે ખૂબ જ આઈપી છે મિત્રો માટે અહીંયા જોઈએ લસાઅ કેટલો આપેલો છે તો લસાઅ આપેલો છે 2 × ગુસાઅ ગુસાઅ છે 2 અને લસાઅ છે 360 એટલે કે ગુસાઅ ગુણ્યા લસાઅ એટલે 2 × 360 અને છેદમાં પહેલી સંખ્યા એટલે પહેલી સંખ્યા કઈ આપેલી છે 18 તો 18 આવશે છેદમાં હવે આપણે છેદ ભાગાકાર કરશું એટલે કે જો તમે 2 × 360 ભાગ્યા 18 હવે છેદ ઉડાડતા આપણે એનો ભાગાકાર કરશું તો 18 × 36 બરોબર તો અહીંયા શું હોય ગયા 2 × 20 2 × 20 એટલે 20 × 40 તો બીજી સંખ્યા કઈ થઈ છે અહીંયા મિત્રો 40 છેદ ઉડાડતા ખાસ તમને આવડતું હોવું જોઈએ એટલે કે ભાગાકાર કરતા તમને આવડતું હોવું જોઈએ તો આ રીતે તમને જવાબ 18 × 36 થાય છે અહીંયા 20 વધે ગુણ્યા 2 2 × 20 એટલે 20 × 40 એટલે બીજી સંખ્યા છે મિત્રો તો આ રીતે તમે આપેલ ચેપ્ટરમાંથી લસાઅ અને ગુસાઅના દાખલાના જવાબ સરળતાથી મેળવી શકશો મિત્રો હવે એક આગળનો દાખલો આપણે જોઈએ તો એક ટોપલીમાંથી 20 કિલો વાળી વેણી બનાવીએ કે 25 કિલો વાળી વેણી બનાવીએ તો દરેક વખતે 3 કિલો વધે છે તો ટોપલીમાં ઓછામાં ઓછા કેટલા કિલો હશે વેણી એટલે કે ફૂલોની બનાવેલી જે વેણો એના માથામાં નાખે છે વેણી સરસ મજાની એમ ફૂલોની બનાવેલી વેણી કહેવામાં આવે છે મિત્રો તો 20 ફૂલો વાળી બનાવીએ કે 25 ફૂલો વાળી તો કેટલા ફૂલ વધે છે 3 ફૂલો વધે છે તો ટોપલીમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે તો અહીંયા ઓપ્શન આપેલો છે એ 23 બી 103 સી 28 અને ડી 48 તો ટોપલીમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે એ જવાબ મેળવવા માટે આપણે 20 અને 25 નો લસાઅ લેવો પડશે તો 20 ને 25 નો લસાઅ એકદમ સરળ છે મિત્રો એમાં તમારે સારણીની રીત કરવાની જરૂર નથી 20 ને 25 ના ગળિયામાં સૌપ્રથમ સમાન આવતી સંખ્યા તમે શોધો એટલે એનો લસાઅ તમને મળી જાય છે તો 20 50 100 થાય અને 25 તો 100 થાય તો એ બંનેનો લસાઅ કેટલો છે 100 આ રીતે પણ તમે સરળતાથી જવાબ મેળવી શકો પણ ક્યારે તમને જવાબ મળે કે જ્યારે તમને ઘડિયા સારી રીતે કંઠસ્થ હોય એટલે કે મૌખિક આવડતા હોય તો ગુસાઅ જો તમારે શોધવા તો પણ એની સરળ રીત મેં તમને આગળના મારા વિડિયો લેક્ચરમાં
સમજાવેલી છે મિત્રો અને લસાઅ માટે પણ સરળ રીત તમને સમજાવી છે પણ એની માટે જરૂરી છે ઘડિયાળ જ્ઞાન તમને ખાસ હોવું જોઈએ મિત્રો તો 20 50 100 થાય કે 25 100 100 થાય તો 100 એનો લસાઅ છે મિત્રો હવે અહીંયા જોઈએ 3 કુલો વધે છે 20 કુલોની રેણી બનાવીએ કે 25 કુલોની રેણી બનાવતા 3 કુલો વધે છે તો 20 અને 25 નો લસાઅ અહીંયા આવે છે 100 3 કુલો વધે છે તો 100 3 કુલો એટલે 100 ને 3 કુલો અહીંયા જવાબ મળે છે મિત્રો તો 103 ઓપ્શન છે બી આ જવાબ બિલકુલ સાચો છે મિત્રો તો આ રીતે તમે લસાઅ અને ગુસાઅ ચેપ્ટરમાંથી કોઈ પણ દાખલા છે એ સરળતાથી એના જવાબ મેળવી શકો છો મિત્રો અત્યારે કોરોનાના મહાકાળમાં તમે ઘરે બેઠા શિક્ષણ મેળવો છો ખૂબ જ સારી બાબત છે મિત્રો પણ ઘણા વિદ્યાર્થીઓ આ સમયનો સદુપયોગ કરતા નથી તો જ્યારે શાળા ખુલશે ત્યારે તમને ખૂબ જ મુશ્કેલી પડશે મિત્રો તો અત્યારે સમયનો સદુપયોગ કરો દરરોજની 2 કલાક જો તમે અભ્યાસ કરશો વાંચશો લખશો નવોદયના દરેક વિડિયો લેક્ચર જોશો કાંઈ ન સમજાય તો તમે મને ફોન કરી અને જણાવશો તો હું તમને દાખલા કરીને વોટ્સએપમાં તમને મોકલીશ તેવા ફોન ઉપર વિશેષ ચર્ચા કરી અને તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હશે એનું પણ સોલ્યુશન થશે મિત્રો ખૂબ જ સમયનો સદુપયોગ કરજો તમારા માતા-પિતાને કામમાં મદદ કરજો અને આ વિડિયો લેક્ચર જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો જય ભારત જય